અમદાવાદમાં કડકડતી ઠંડીના પગલે મંદિરોમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જી હા, ભગવાનને ઠંડીથી રાહત મળે તે માટે ગરમ પોશાક પહેરાવવામાં આવી રહ્યા છે. જગન્નાથ મંદિરમાં ભગવાનને સ્વેટર અને શાલ ઓઢાડવામાં આવી. જગન્નાથના જગતના નાથને ગુલાબી કલરના કપડાં પહેરાવવામાં આવ્યા છે, જ્યારે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને પણ ગરમ કપડાં પહેરાવવામાં આવ્યા. ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈને ભગવાન ભક્તોને આશીર્વાદ આપી રહ્યા છે. શિયાળાની ઋતુ છે એટલે ભગવાનને ગરમ વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા છે અને આ રીતે ભગવાનને વસ્ત્ર ધારણ કરાવીને લાળ લડાવવામાં આવતા છે. ગરમીના સમયમાં ગરમીના રીતે ધરાવવામાં આવતું હોય છે. રાજ્યમાં શિયાળાની અસર વર્તાઈ રહી છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે અને મંદિરોમાં પણ શિયાળાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી જગન્નાથજીને અને ભાઈ બલભદ્ર અને લાડકી બહેન સુભદ્રાને ગરમ પોશાક અર્પણ કરવામાં આવ્યા છે. ગરમ પોશાક પહેરાવવામાં આવ્યા છે કે જેથી તેમને પણ ઠંડીનો જે રક્ષણ છે તેને મળી શકે અને તે પ્રકારનું જ જે દ્રશ્ય છે એ જોવા પણ મળી રહ્યા છે કે જેમાં લાડકી બહેન સુભદ્રા સાથે ભગવાન શ્રી જગન્નાથ અને મોટા ભાઈ બલભદ્ર તમામ જે ભક્તો છે તેમને સુંદર ગુલાબી પોશાક વચ્ચે આશીર્વાદ આપતા પણ જોવા મળી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં ભગવાનની સેવાનો ઉલ્લેખ છે અને એ સેવા એવી રીતે જ કરવામાં આવે છે જાણે આપણે આપણા ઘરના વડીલોની સેવા કરતા હોય, એક ઘરે નાનું બાળક હોય એની જે રીતે દેખરેખ કરતા હોય, એ જ રીતની દેખરેખનો ઉલ્લેખ, એ જ રીતની સેવાનો પ્રકાર ભગવાન માટે પણ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે અને એ જ પ્રમાણે ભગવાન શ્રી જગન્નાથજીની સેવા પણ મંદિરમાં થઈ રહી છે કે જ્યાં ભગવાનને સ્વેટર હોય, શાલ હોય, ટોપી હોય પહેરાવવામાં આવી રહ્યા છે અને સુંદર ગુલાબી વસ્ત્રો વચ્ચે જે ભગવાન છે તેઓ આશીર્વાદ પણ આપતા જોવા મળી રહ્યા છે અને ભક્તો પણ આ સુંદર પોશાક વચ્ચે ભગવાનના આશીર્વાદ મેળવીને, ભગવાનનું આ સુંદર સ્વરૂપ જોઈને તેમનું પણ જે મન છે ભાવ વિભોર થઈ રહ્યું છે. આપ જણાવો, ભગવાન સુંદર પોશાકમાં જોવા મળી રહ્યા છે, દર્શન કરીને કેવું લાગ્યું? ભગવાન દર્શન કરીને સરસ લાગ્યું. ભગવાન ગરમ વસ્ત્રોમાં જોવા આવ્યા છીએ. ભગવાન આપણને ઠંડી લાગે એ ભગવાનને બી લાગે, એટલે ભગવાન ગરમ વસ્ત્ર પહેરા બહુ સરસ લાગે છે. અમે છેલ્લા 10 વર્ષથી ભગવાનના દર્શને આવીએ છીએ પણ આજે જે ગરમ કપડાં પહેરાવ્યા છે એમાં અતિ સુંદર લાગે છે અને બહુ ભવ્ય લાગે છે. એનાથી મન પ્રફુલ્લિત રહે છે, ભાવ વિભોર થઈ રહ્યા છે અને ભગવાનને આ સુંદર સ્વરૂપમાં જોઈને સૌ કોઈ પ્રસન્ન પણ થઈ રહ્યા છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ.